નમસ્કાર, પ્રજાપતિ યુવા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્વર્ગસ્થ દલપતભાઈ પ્રજાપતિના પરિવારજનોને ન્યાય અપાવવા પ્રજાપતિ એકતા સંગઠન ગુજરાતના આહવાનને અનુલક્ષીને પાલનપુર આવેલા ગુજરાતના વિવિધ શહેરોના જાગૃત પ્રજાપતિઓએ આવેદન આપવાની પૂર્વે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. સુરતથી પધારેલા પ્રજાપતિ એકતા સંગઠન ગુજરાતના અધ્યક્ષ શ્રી શાંતિભાઈ પ્રજાપતિએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. રાજમનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ પરિવાર સાથે જે ઘટના બની છે એના દુઃખની અંદર આપણે બધા સહભાગી બન્યા છે કે એમને આપણે કોઈ પણ કાળે એને ન્યાય મળે એના માટે બધા અહીંયા આપણે ભેગા થયા છે. યના સ્થાનિક સંગઠન જેમણે બહુ મહેનત કરી છે આ કેસ માટે, જેને સત્પર આજ પણ તત્પર છે, એ વિશે જે કાર્ય કરી રહ્યા છે, એની વિશે જે પણ કેસ ચાલી રહ્યા છે, એમને આવેદનપત્ર આપ્યા છે, તો એમને પણ એક અમે સપોર્ટ રૂપે આવ્યા છે કે એમની પાછળ અમે સપોર્ટ કરીએ. અને આજે પ્રજાપતિ એકતા સંગઠન દ્વારા આવેદનપત્રમાં આપવામાં આવે છે. અને ગુજરાતના આવા ઘણા બધા આવા કિસ્સા બનતા હોય છે જેની અંદર આપણે એકતા બતાવવા માટે કે આપણો પ્રજાપતિ સમાજ એક છે આ વિચારધારણા લઈને આપણે બધા આ જગ્યાએ એકત્રિત થયા છે, તો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય પ્રજાપતિ, જય દક્ષ. પ્રજાપતિ યુવા ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.